ચાલો નમસ્કાર આપનું સ્વાગત છે આપણા ગુજરાત ન્યૂઝમાં અને હું છું આપની સાથે પૂજા વાત કરીએ આજના મુખ્ય સમાચારની કર્ણાટકમાં બે અઠવાડિયાનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે કર્ણાટક મુખ્યમંત્રી બી એસ યેદુરપ્પાએ વધતા સંક્રમણને કારણે બે અઠવાડિયાનું લોકડાઉન જાહેર કર્યું છે કાલ રાતના 9 વાગ્યાથી આ લોકડાઉનનો અમલ થશે આવશ્યક સેવાઓ માટે સવારે 6 થી 10 વાગ્યા સુધીની મંજૂરી આપવામાં આવી છે અને જાહેર પરિવહન પણ બંધ રહેશે સોનુ સૂદ અક્ષય કુમાર બાદ હવે ટીવી સ્ટાર ગુરમીત ચૌધરી પણ લોકોની મદદે આવ્યો છે કોરોનાથી દેશ ઝઝૂમી રહ્યો છે ત્યારે ઘણા સેલિબ્રિટીઝ મદદ માટે હાથ લંબાવી રહ્યા છે જેમાં સોનુ સૂદ અને અક્ષય કુમાર બાદ હવે ટીવી સ્ટાર ગુરમીત ચૌધરી પણ મદદે આગળ આવ્યા છે ગુરમીતે ટ્વીટ કરીને લખ્યું હતું કે મેં નક્કી કર્યું છે કે હું પટના અને લખનૌમાં 1000 અલ્ટ્રા મોડર્ન બેડની હોસ્પિટલ શરૂ કરીશ થોડા સમય પછી અન્ય શહેરોમાં પણ શરૂ કરવામાં આવશે તમારા આશીર્વાદ અને સમર્થનની જરૂર રહેશે બ્રિટને કહ્યું કે ભારત અમારો મિત્ર દેશ છે અને આ મુશ્કેલીના સમયમાં અમે તેની સાથે છીએ કોરોનાની બીજી લહેર સામે સંઘર્ષ કરી રહેલા ભારતને મિત્ર દેશોએ મદદની ઓફર કરી છે બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસને કહ્યું કે આ મુશ્કેલ સમયમાં અમે ભારતની સાથે ઊભા છીએ અમે ભારત સરકાર સાથે સતત સંપર્કમાં છીએ ભારત અમારો મિત્ર દેશ છે અને કોવિડ-19ની આ લડાઈમાં અમે તેની સંપૂર્ણ સાથે છીએ તાત્કાલિક 600 મેડિકલ સાધનો અમે મોકલાવ્યા છીએ અને બીજી તરફ બુર્જ ખલીફાએ ભારતે તિરંગાથી રંગવામાં આવ્યો હતો નેશનલ એવોર્ડ વિજેતા વામન ભોસલેનું 89 વર્ષની ઉંમરે થયું નિધન નેશનલ એવોર્ડ વિજેતા ફિલ્મ એડિટર વામન ભોસલેનું નિધન થયું છે 89 વર્ષની ઉંમરે તેમણે મુંબઈમાં અંતિમ શ્વાસ લીધા હતા ફિલ્મ મેકર સુભાષ કઈએ આ વાતની માહિતી સોશિયલ મીડિયા પર શેર કરી હતી તેમણે લખ્યું કે વામન ભોસલે સરની આત્માને શાંતિ મળે મારી પ્રથમ ફિલ્મ કાલીચરણમાં જીનિયસ એડિટર ત્યારબાદ ખલનાયક સુધી મારી તમામ ફિલ્મોનો એડિટર ટીચર તેઓ રહ્યા હતા મને તાલ જેવી ફિલ્મ માટે પણ એડિટિંગ માટે પ્રેરિત કર્યા હતા એક મહાન ટીચર હતા સલમાન ખાને 5000 ફૂડ પેકેટ દાન કર્યા દેશમાં કોરોનાની મહામારીનો કહેર ઝડપથી વધી રહ્યો છે ત્યારે અમુક સેલેબ્રિટીઝ જરૂરિયાતમંદ વ્યક્તિઓને મદદ માટે આગળ આવી રહ્યા છે અત્યાર સુધી સોનુ સૂદ અને અક્ષય કુમારને મદદ કરતા હતા હવે અભિનેતા સલમાન ખાન પણ મદદે હાથ લંબાવ્યો છે મહામારીમાં રાત દિવસ ખડે પગે રહેતા કોરોના ફ્રન્ટલાઇન વોરિયર્સને ફૂડ પેકેટ દાન આપવામાં આવ્યા છે 5000 ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું સલમાન ખાનનો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં સલમાન ખાન પોતે ફૂડ ટેસ્ટ કરી રહ્યા હતા આવા જ અવનવા સમાચાર માટે જોતા રહો આપણું ગુજરાત तो व्हाट्सएप ट्विटर फेसबुक इंस्टा जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।